हेलो दोस्तों, वेलकम बैक टू माय चैनल। दोस्तों, मारो आजनो वीडियो छे मूलधानी माटीना फायदा। मूलधानी माटी स्किन माटे केटला फायदाकारक छे एना विषे आजे हूँ तमने माहिती आपीश, जेथी तमारा चेहरा परना घणा बधा प्रॉब्लम दूर करी शको छो, जेवा के खीलना डाग, पिगमेंटेशन, स्किन लची पड़ी होय, डाग जता ना होय, कशु वाग्यू होय अने एना डाग वर्षोथी रही गया होय चेहरा पर का तो कोईपण भाग में, तो एना विषे हूँ माहिती आपीश अने एनो उपयोग करीने तमारा चेहरा परना के कोईपण प्रकारना डाग अने खील दूर करी शको छो। दोस्तों, मूलधानी माटीनो उपयोग आपणे घणा वर्षोथी करीए छीए, परंतु मूलधानी माटी खाली उपयोग करवाथी स्किनना प्रॉब्लम नहीं दूर थाय, एनी साथे थोड़ा इंग्रेडिएंट एटले के थोड़ा तत्वों मिक्स करीने एनो अप्लाय करवामां आवे तो स्किनना घणा बधा प्रॉब्लम दूर थई शके छे। मूलधानी माटीनो उपयोग फक्त स्किन माटे ज नहीं, अपना वाड़ माटे पण एटलो ज फायदाकारक छे। मूलधानी माटी पाकिस्तानना मुल्तान शहेरमांथी मळी आवती एक माटी छे, जे पाउडर फॉर्ममां जोवा मळे छे। एनो यूज करवाथी घणा फायदा थाय छे। ઘણા વર્ષો પહેલાં પણ રાજા મહારાજાઓ પણ એનો ઉપયોગ કરતા હતા। મૂલધાની માટી ઓઇલી સ્કિનવાળા માટે ખૂબ જ ફાયદાકારક છે। જો તમારી સ્કિન ઓઇલી હોય તો તમે મૂલધાની માટી, ચંદન પાવડર અને ગુલાબ જળ મિક્સ કરીને ચહેરા પર લગાવો તો તમારા ચહેરા પર જે ઓઇલ હોય છે એ મૂલધાની માટી શોષી લે છે અને સાથે તમારા ચહેરા પર જે પણ પ્રોબ્લેમ હશે એ પણ દૂર કરી નાખે છે। મૂલધાની માટી ડેડ સ્કિન માટે પણ ઘણું જ ફાયદાકારક છે। ચહેરા પરની ડેડ સ્કિનને રિમૂવ કરવા માંગતા હોય તો મૂલધાની માટીનો ઉપયોગ કરવો જોઈએ। ડેડ સ્કિનને રિમૂવ કરવા માટે પણ ચંદન પાવડર, ગુલાબજળ અને મૂલધાની માટી સરખા માત્રામાં લઈને પેસ્ટ તૈયાર કરવાનું છે અને ત્યારબાદ ચહેરા પર 15 મિનિટ લગાવીને, ફેસ પર લગાવીને સુકાવા દેવાનું છે અને ત્યારબાદ ઠંડા પાણીથી ફેસ વોશ કરી નાખવાનું છે। ખીલ અને એકનીથી પરેશાન છો તો મૂલધાની માટીનો પેક લગાવવાનો, જેનાથી ઓપન પોસ બંધ થઈ જશે અને તમારો ફેસ પર જે ખીલના ડાઘ હશે એ પણ દૂર થઈ જશે અને ખીલ પણ દૂર થઈ જશે। તમારા ચહેરાની સ્કિનને ટાઈટ બનાવવા માંગતા હોય, એટલે કે જેમની સ્કિન બિલકુલ લચી પડી હોય એને ટાઈટ બનાવવા માંગતા હોય તો મૂલધાની માટી ઈંડું અને મધ સાથે જ ગ્રેસલિન બનાવીને ફેસ પેક તૈયાર કરવાનું છે અને એને ચહેરા પર લગાવવાનું છે 10 મિનિટ સુધી અને ત્યારબાદ 10 મિનિટ બાદ ચહેરો ધોઈ નાખવાનો છે। જો તમારા ચહેરા પર જળવાનું નિશાન એટલે કે દાઝી જવાનું નિશાન રહી ગયો હોય અને એ લાંબા સમયથી જતો ના હોય તો મૂલધાની માટી અને લીંબુનો રસ, લીંબુના રસમાં વિટામિન સી હોય છે જેના કારણે ડાઘ દૂર કરવા માટે મદદરૂપ થાય છે, એટલે મૂલધાની માટી અને લીંબુનો રસ મિક્સ કરીને પેક તૈયાર કરીને બળી ગયેલી સ્કિન ઉપર લગાવવામાં આવે તો થોડા જ દિવસમાં આ બળી ગયેલી સ્કિન રિમૂવ થઈ જશે અને નવી સ્કિન આવી જશે। મૂલધાની માટીનો ઉપયોગ મેનિક્યોર અને પેડિક્યોર કરવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે। મેનિક્યોર પેડિક્યોર કર્યા બાદ પેકની રીતે પણ મૂલધાની માટીનો ઉપયોગ કરી શકાય છે। આ માટીનો ઉપયોગ કરવાથી તમારા હાથ અને પગની થકાન એટલે કે થાક દૂર થાય છે। જો તમે તમારી સ્કિનને ચમકદાર બનાવવા માંગતા હોય, એટલે કે ગ્લોઇંગ સ્કિન બનાવવા માંગતા હોય તો મૂલધાની માટીની સાથે ટામેટાનો રસ, ચંદન પાવડર, હલ્દી પાવડર એટલે હળદર આ બધી વસ્તુ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરવાનો છે અને આ પેસ્ટને ફેસ પર લગાવવાનો છે। અઠવાડિયામાં 2 વાર અપ્લાય કરવાથી તમારી સ્કિન ગ્લોઈંગ બની જશે, એટલે કે ચમકદાર બની જશે। જે વ્યક્તિને ડ્રાય સ્કિનનો પ્રોબ્લેમ હોય એ વ્યક્તિએ મૂલધાની માટીની સાથે મધ અને 3 દ્રાક્ષના રસનો ઉપયોગ કરવાનો છે, એટલે કે 3 દ્રાક્ષ લેવાની છે અને એનો રસ લેવાનો છે। આ 3 વસ્તુ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરવાનો છે, જેના દ્વારા ડ્રાય સ્કિનવાળાની સ્કિન મોઇશ્ચરાઇઝર થશે, સાથે જ એમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણ સ્કિનને લગતી સમસ્યા દૂર થઈ જશે અને ડ્રાય સ્કિનથી છુટકારો આપશે અને તમારી સ્કિન મોઇશ્ચર બનશે, એટલે કે ઓઇલી પણ નહીં અને ડ્રાય પણ નહીં એવી રહેશે। મૂલધાની માટીનો ઉપયોગ આપણે ક્લિન્ઝર બનાવવા માટે પણ લઈ શકીએ છીએ।
मार्केट में मळता क्लींजर करता मूलदानी माटीनो घरगठ्ठु क्लींजर बनावू खूब ज फायदाकारक छे। क्लींजरनो उपयोग एटला माटे करवामां आवे छे के आपणा स्किन पर जमी रहेली एटले के जामी रहेली गंदगी दूर करवा माटे आपणे क्लींजरनो उपयोग करीए छे। आज क्लींजर जो आपणे घरे बनावे तो घणो फायदो थाय छे। मूलदानी माटीनो क्लींजर बनावा माटे धाणा पाउडर अने लीमड़ानो पाउडर एटले के कड़वा लीमड़ानो पाउडर साथे चंदन पाउडर बेसन अने थोड़ी हल्दी पाउडर मिक्स करीने पेक तैयार करवानो छे। आ पेक ने फेस पर लगावानो छे 15 मिनिट सुधी अने त्यारबाद थोड़ी मसाज करीने चेहरो धोई नाखवानो छे। आवुं करवाथी तमारा चेहरा पर एटले के तमारी स्किन पर जे पण गंदगी चोटी रही हशे एने दूर करवा माटे मदद करशे। એનો ઉપયોગ તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો। તમારા ચહેરા પર સન ટેનનો પ્રોબ્લેમ થઈ ગયો હોય અને એ દૂર કરવા માંગતા હોય તો તમે મૂલદાની માટી અને નારિયેલ પાણી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને એને ચહેરા પર લગાવો। આવું કરવાથી તમારા સ્કિનમાં જે સન ટેનની પ્રોબ્લેમ થઈ ગઈ હશે એ દૂર થઈ જશે। અઠવાડિયામાં બે વાર એનો ઉપયોગ કરવો જોઈએ। મૂલદાની માટી સ્પા માટે ઘણી જ પ્રચલિત છે અને સાથે જ તમારા ચહેરા પર વ્હાઇટ હેડ્સ અને બ્લેક હેડ્સ રિમૂવ કરવા માંગતા હોય તો પણ મૂલદાની માટીનો ઉપયોગ કરી શકાય છે, નારિયેલ પાણી સાથે પણ અને ગુલાબ જળ સાથે પણ। તો દોસ્તો આ હતો મારો આજનો વિડિયો। તો દોસ્તો મારો આજનો વિડિયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવજો જ, સાથે મારી યુટ્યુબ ચેનલ જાગૃતિ વસાવા ગુજરાતી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।